विद्यार्थी मित्रों, अपने कुटुंब जीवन अने समाज जीवन लोकगीतों में अने कथा गीतों में केवी रीते प्रगट थाय छे ए जोई रह्या था। साथे साथे मैं तमने कहेलू के आपोआप ज आमा नारी छबी केवी निरूपाई छे ए पण तमारी साथे सामे स्पष्ट थशे। એટલે એક વાત કરતા કરતા બે પ્રશ્નો આપોઆપ જ તમને આવડશે। એ સિવાયનો કુટુંબ જીવન અને સમાજ જીવનની જે વાત બચતી હશે એ આપણે અલગથી કરીશું। આપણે ત્રણ ચાર જાતની વાત કરી, કુટુંબ જીવન જન્મ પહેલાની એટલે કે સ્ત્રી બાળક માટે રાંધલને વિનવતી હોય, લીપ્યું ને ગોપ્યું મારું આંગણું, પગલી નો પાડનાર દેવને રન્ના દે, આ વાંજિયા મેણા તો માડી બહુ ધોયેલા। કોઈ સ્ત્રીને બાળક ન થતું હોય તો એના સસરા એને કેવા મેણા મારે, એની પણ આપણે વાત કરી। એ સ્ત્રી જો ઉદાર મનની હોય તો કેવો જવાબ આપે, મારા જેઠના તે મારા પેટના, મારી નણદીના તે મારા ધર્મના, મારા પરણ્યાના તે મારા અર્ધા અંગના, આ ઉદાર સ્ત્રી છે। પણ શોક લાવે પતિ બીજી સ્ત્રી લાવે તો બધી જ સ્ત્રી ઉદાર રહી શકે એવું જરૂરી નથી। એટલે સ્ત્રીની તમને બે છબી જોવા મળશે, એક આવી ઉદાર સ્ત્રી, બીજી જે આ નહીં ચલાવી લે અને નથી ચલાવી લેતી એનું કારણ છે એણે એના માટે વ્રતો કર્યા છે, ગોરને ગોરમાને પૂજ્યા છે, પાંચ પાંચ દિવસના ઉપવાસો કરેલા છે, ગોરમાને વિનવેલા છે, ગોરમા ગોરમા રે કંઠ દેજો કોડામણો, ગોરમા ગોરમા રે સસરો દેજો સવાદ્ય, ગોરમા ગોરમા રે સાસુ દેજો ભૂખાળવા, આ પ્રાર્થના ગીત રૂપે એને કરેલી છે। એટલે જો એવો પતિ મળ્યો હોય વ્રત પછી, વ્રતના પરિણામ રૂપે એને ખરા હૃદયથી ચાહ્યો પણ હોય અને પછી જો શોક લાવવાની વાત આવે તો બધી સ્ત્રી મેં કહું એ પ્રમાણે ઉદાર ના હોય, એને ન મંજૂર હોય, એટલે ભાવથી ઠલવાઈ જતી આ રસિક પત્ની પતિને પ્રેમથી જમાડે, એલચી લવિંગ તજ સુદ્ધા ધરે, પણ જો અન્ય સ્ત્રી પાસે જવાની વાત આવે તો આ પ્રેમાળ સ્ત્રી પ્રેમાળ પત્ની સ્પષ્ટ શબ્દોમાં પતિને ચેતવણી આપે છે। કેવું છે ગીત જુઓ સાંભળો, જમો તો જમાડું જીવણવાલા, રંગમાં રમાડું જીવણવાલા, વાલાજી મોરા આંબુ જાંબુ ને માથે કેરી, જમો તો લાવું વેડી રે જીવણ વાલા, વાલાજી તમે શોક્યુની શેરીએ ન જાજો, જાશો તો ગાળ ખાશો રે જીવણ વાલા, સ્પષ્ટ શબ્દોમાં જશો તો મારી ગાળ ખાશો। પતિના જીવનમાં બીજી સ્ત્રીનું હોવું પત્ની એક પળવાર માટે પણ વેઠી શકતી નથી, એવું તો આપણા કેટલા બધા ગીતો કહેશે। દાખલા તરીકે, લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ, આજ મારે આંગણે રે પ્રભુજી ઉતારા કરતા જાઓ, ઉતારા નહીં કરીએ રે કરશું માનેતીને મોલ, તમારે ત્યાં નહીં, માનેતી એટલે બીજી સ્ત્રી છે એને ત્યાં જઈશું, માનેતી શે મરે રે અબોલા શે ભાંગે ભગવાન, માનેતી આજ મરે રે અબોલા કાલ ભાંગે ભગવાન। એટલે તરત જ પત્ની પેલી શોકનું મૃત્યુ ઈચ્છે છે। આ ગીત તમને પરિચિત છે કારણ કે ફિલ્મમાં લીધેલું છે, લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ, આજ મારે આંગણે રે પ્રભુજી ઉતારા કરતા જાઓ, ઉતારા નહીં કરીએ રે કરશું માનેતીને મોલ, માનેતી શે મરે રે અબોલા શે ભાંગે ભગવાન, માનેતી કાલ મરે રે અબોલા કાલ ભાંગે ભગવાન। આ સમયે એક પત્ની, હવે જો આમાંથી તમને સમાજનું કયું ચિત્ર મળે, એક બાજુ સ્ત્રીની છબી મળી,
એક સ્ત્રી જે ઉદાર ભાવે શોકને આવકારવા તૈયાર છે, બીજી સ્ત્રી બિલકુલ તૈયાર નથી. તો આ સ્ત્રીની વિવિધ છબી છે. પણ આ ગીતો તમને સમાજનું, કુટુંબનું એક ચિત્ર બતાવે છે, ને એ છે કે આ સમયના કુટુંબોમાં, આ સમયના સમાજમાં બાળક ન થવું, પત્ની ન ગમવી, એના પરિણામે બીજી પત્ની લાવવી એ બહુ જ સામાન્ય હતું. આજે એટલું સામાન્ય નથી. પણ આ સામંતશાહી સમયમાં શોક લાવવી, બીજી પત્ની લાવવી એ જરાય નવાઈની અથવા તો અઘરી વસ્તુ નહોતી. હવે એટલે કદાચ એ સ્ત્રીને હાલતાને ચાલતા આવી ધમકી દેવાતી હશે, આમ નહીં કરે તો તારી શોક લઈ આવીશ, આમ નહીં કરે તો. તો આ જે તલવારની જેમ તોળાતી ધમકી, એનાથી કદાચ સ્ત્રી લાચાર પણ થતી હશે એવું આપણે કલ્પી શકીએ. આ શોક, શોક એટલે સહપત્ની, બીજી પત્ની, પતિ જે પોતાની ઉપરાંત બીજી સ્ત્રીને લઈ આવે છે, તે એ કેટલું ડરામણો સાલ હશે એ સમયગાળામાં, કે ભાભીએ અપમાનિત કરેલી નણંદને ભાઈ મનાવી લે, કપડાં લત્તાથી રીઝવી લે, એ છતાંય ભાભી માટે એ નણંદ આવું કહેતી જાય. જો નણંદના અને ભાભીના સંબંધો પણ આમાંથી દેખાશે, અને સાથે સાથે શોક એ આ સમયગાળામાં કેટલું સામાન્ય તત્વ હશે એ પણ સમજાશે. નણંદીએ ત્યાં આશીષ દીધી, ઘણો જીવો મારો વીરો મોહન રાયનો જુમ્મ ખડો રે. આ મોહન રાયનો જુમ્મ ખડો રે એ ધ્રુવ પંક્તિ છે. ભાઈએ બહેનને બધું જ આપ્યું છે, ભાભીએ એને કશે હેરાન નથી કરી, પણ છતાંય આશીષ કેવી નીકળે છે? નણંદીએ ત્યાં આશીષ દીધી, ઘણો જીવો મારો વીરો મોહન રાયનો જુમ્મ ખડો રે. મારા વીરાને આશીષ દઉં છું, બાર બેટડાનો બાપ રે, બાર દીકરાનો બાપ થજે. ઘણો જીવો મારા રખમાઈ ભાભી, સાત સાત શોક્યુના સાલ રે. તમને સાત સાત શોક્યુ મળે, એક પણ જો આટલી અઘરી હોય તો સાત સાત મળે તો એની જિંદગી કેવી થઈ જાય એની માત્ર કલ્પના કરવાની. આમ જુઓ પાછું શું કહે છે, ઘણો જીવો મારી રખમાઈ ભાભી, સાત સાત શોક્યુના સાલ રે, મોહન રાયનો જુમ્મ ખડો. આનાથી મોટો શાપ બીજો કોઈ ન હોઈ શકે. એટલે તમે નણંદ ભાભીના ગીતો જો ટૂંક નોંધમાં પૂછાય ત્યાં પણ તમે આ ગીત વાપરી શકો, સ્ત્રીની છબીમાં પણ વાપરી શકો, અને આપણું કુટુંબ જીવન અને સમાજ જીવન કેવું હતું ત્યાં પણ તમે આ ગીત વાપરી શકો. ક્યારેક મસ્તીએ ચડેલ પત્ની ટીખળ, ટીખળ એટલે મજાક, મજાક કરવા જાય અને પતિને માઠું લાગી જાય અને ન થવાનું થઈ જાય. પતિ હોંશે હોંશે પત્નીને કહે છે કે હું પરદેશ જાઉં છું. આ સમયગાળાનો પરદેશ એટલે બીજું ગામ, અમદાવાદને પણ ત્યારે લોકો પરદેશ કહેતા. એટલે પરદેશ એટલે આજનો પરદેશ નહીં, એ પણ આપણે મનમાં સ્પષ્ટ રાખવાનું છે. એક ગામથી બીજે ગામ જ્યારે ગાડા જતા ત્યારે અમદાવાદ, વડોદરા બધું જ પરદેશ હતું, એ પણ આપણે યાદ રાખવાનું છે. એટલે પતિ કહે છે કે પરદેશ જવાનો છું, કંઈ જોઈએ છે. પત્ની એક તો આખા બોલી હશે અને એમાં પાછી એને મજાકનો મૂડ સુજેલો છે, એટલે કહે છે લાવજો લાવજો. શું મંગાવે છે? આપણને પોંક શબ્દ ખબર છે, પણ આપણને એ ખબર છે કે પોંક જુવારનો હોય, બાજરીનો હોય, ઘઉંનો હોય, શેરડીને કદી પોંક ના હોય. પણ આ સ્ત્રી એટલી આડી છે અને એટલી મજાકે ચડેલી છે, એ કહે છે કે લાવજો લાવજો શેરડીઓના પોંક રે, લાવજો રે જાર માઈલા જીંડવા. જીંડવા કપાસ પર હોય, જાર પર ન હોય. એટલે કે છે લાવજો લાવજો રે શેરડીઓના પોંક રે, લાવજો રે જાર માઈલા જીંડવા. પતિ ચેતવે છે એને, આખા બોલી અવળું મ બોલ રે, અવળું બોલે રે અવગણ ઉપજે. ચેતવણી છે, આખા બોલી અવળું મ બોલ, ન બોલ,
અવળું બોલે રે અવગુણ ઉપજે, કઈક નહીં થવાનું કરી બેસીશ. પણ સ્ત્રી તો એટલી મજાકે ચડેલી છે કે હજુ વાતને વધારે છે. અને કલ્પનામાં જુઓ આ સ્ત્રીની, લાવજો લાવજો રે સમદર માયલા ચીર રે. વસ્ત્ર ક્યાંથી? દરિયામાંથી. દરિયામાં બધું મળે, મોતી મળે, પણ વસ્ત્રો ના મળે. પણ આ સ્ત્રી બિલકુલ મજાકે ચડેલી છે. લાવજો લાવજો રે સમદર માયલા ચીર રે, લાવજો રે આબ માયલા ઓઢણા. આકાશમાંથી ઓઢણી લાવજો અને સમુદ્રમાંથી ચીર લાવજો. લાવજો લાવજો રે સમદર માયલા ચીર રે, લાવજો રે આબ માયલા ઓઢણા. લાવજો લાવજો શોક માયલા સાલ રે. સાલ એટલે નડે એવી વસ્તુ. લાવજો લાવજો રે શોક માયલા સાલ રે, લાવજો આગમ જાયો બેટડો. જો મજાક ને પણ કોઈ હદ નથી. એક સ્ત્રી પણ લઈ આવજો મારી શોક તરીકે, અને પાછી એવી જેને દીકરો હોય ઓલરેડી, આંગળિયાત જેને કહીએ, આગમ જાયો તમારા થકી નહીં, એને ઓલરેડી દીકરો હોય એવી એક શોક પણ લઈ આવજો. આવી ટીખળથી ધારો કે પુરુષ મગજ ગુમાવે, અને ખરેખર જ જો નવી સ્ત્રી લાવે તો શું થાય? અથવા તો પુરુષ આમે નવી લાવવા તલ પાપડ થયેલો જ હોય, અને અકળાયેલી પત્ની આવું કહી દીધું હોય કે ઠીક છે લઈ આવો. પણ જ્યારે ખરેખર પરિસ્થિતિ એવી ઊભી થાય, ખરેખર પુરુષ શોક લાવે, બીજી પત્ની લાવે, ત્યારે આ પહેલી પત્નીની સ્ત્રીની હાલત શું થાય છે જરાક સાંભળો. હું બળુકી, હું જોરાવર, હું ને સાહેબો વઢિયા રે. હું બળુકી, હું જોરાવર, હું ને સાહેબો વઢિયા રે. ઈરે બોલડીએ બીજી પરણજો સૈરાજી, આખો ખાતા ફળશ ખાશું. ફળશ એટલે રોટલાનો ચોથો ભાગ. આખો ખાતા ફળશ ખાશું, સાહેબા સહેલી લાવો જીરે. ઈરે બોલડીએ બીજી પરણાવો સૈરાજી. આ સામેથી કે છે આખો રોટલો ખાતી હતી, તમારો સંપૂર્ણ સ્નેહ પામતી હતી તો થોડોક મળશે ચોથા ભાગનો. હું રે બળુકી, હું રે જોરાવર, હું ને સાહેબો વઢિયા રે. ઈરે બોલડીએ બીજી પરણજો સૈરાજી, આખો ખાતા ફળક ખાશું, આખો ખાતા ફળશ ખાશું. ફળશ એટલે ચોથિયો. સાહેબા સહેલી લાવો જીરે. ઈરે બોલડીએ બીજી પરણાવજો સૈરાજી. પણ ખરેખર પતિ બીજી લાવી લાવે તો શું હાલત થઈ? શોક ને સીમડીએ દીઠી, હજુ તો સીમમાં જોઈ, ગામના પાદરમાં નથી આવી હજુ તો. શોક ને સીમડીએ દીઠી, તરત આંખ્યું ઉઠી જી, તરત જ માંદા પડ્યા આંખ્યું આવી. શોક ને સીમડીએ દીઠી, તરત આંખ્યું ઉઠી જી, બાયરે પાડોશણ પાટા બાંધજો રે સૈરાજી. શોક તો ઝાંપલીએ આવ્યા, હવે સીમમાંથી ગામમાં આવ્યા અને પોતાના ઝાંપે આવ્યા. શોક તો ઝાંપલીએ આવ્યા, થરથર ટાઢ વછૂટી જી, બાયરે પાડોશણ ગોદડા ઉડાડજો રે સૈરાજ. સહન ના થાય, મજાકમાં કહી દેવું, અકળાઈને કહી દેવું એ અલગ વસ્તુ છે. પણ ખરેખર શોક લાવે પતિ તો શું હાલત થાય? એ બાયરે પાડોશણ ગોદડા ઉડાડજો રે, આવી હાલત થાય. આનો એક બીજો પાઠ પણ મળે છે. શોક આવી સીમડીએ મને થરથર ટાઢ વછૂટી જી, બાઈ પાડોશણ તું મારી બેની ગોદડું ઓઢાડ સૈરાજ. હવે જો આ પાઠ વધારે લયબદ્ધ ઢાળમાં ગાઈ શકાય એવો છે. મેઘાણીએ જે પાઠ લીધો છે એ એટલો લયબદ્ધ નથી. આ મારા પ્રદેશમાં, મારા ગામમાં જે ગવાય છે, શોક આવી સીમડીએ મને થરથર ટાઢ વછૂટી જી, બાઈ પાડોશણ તું મારી બેંદડી ગોદડું ઓઢાડ સૈરાજી, તો આ જરા વધારે બેસે છે. શોકના સલાડથી ડરતી પત્ની કેટલા બધા ગીતોમાં મસ્તી ભર્યા અવાજે કામમાં મદદ કરવા માટે પતિને બીજી વાર પરણવાનું કહે છે. પણ એ મજાક છે, એ મસ્તી છે, ખરેખર થાય તો તકલીફ થાય. પણ મને
એ મસ્તી કરતા પણ નીચેના ગીતમાં જે સ્ત્રી રજૂ થઈ છે એની ઉદાત્તતા વધારે સ્પર્શે છે. આ એક સ્ત્રીની ઉદાત્તતા જોઈ બાળક માટે. હવે આ બીજી સ્ત્રીની ઉદાત્તતા છે એ પતિ સાથે હિંચકા ખાઈ રહી છે. બેવની વચ્ચે અદ્ભુત પ્રણય છે અને હિંચકો તૂટ્યો, બેવ પડ્યા. પત્ની તરત જ પ્રાર્થના કરે છે કે અમને ભલે વાગ્યું પણ તમને ઘણી ખમારે. અને પછી પોતાને વધારે વાગ્યું છે એટલે એ પતિને ફરી પરણાવવા માટે સામેથી કહે છે. આ ઉદારતા ઉદાત્તતા સુધી પહોંચે એવી ઉદારતા. એક બાજુ સંતાન નથી તો સ્ત્રી ઉદાર છે. મારા ધણીના તે મારા અર્ધા અંગના, આ એ ઉદારતા હતી. હવે આ બીજી ઉદારતા છું. સ્ત્રીના કલ્પના લોકમાં પારસ પીપળો, એની ડાળે બાંધેલ હિંચકો, સાથે હિંચકવું, દોરીનું તૂટવું, એ બધું આવે પણ ખરી મજા પછી છે. મને ભલે વાગે પણ પતિને તો સપના કે કલ્પનાના લોકમાં પણ ન વાગવું જોઈએ. એટલે એને ઘણી ખમા. એ પોતાના ભાંગેલા તૂટેલા દેહ સાથે પતિને શા માટે બાંધી રાખવાનો, પોતે તો હવે નકામી થઈ ગઈ. એટલે આ નવી નાર સાથે, નવલી નાર સાથે પરણાવવાની આ સ્ત્રી આ ગીતમાં વાત કરે છે. આ સ્ત્રીની કલ્પના તો જુઓ, રસિયા ઈંટ પડી મારગડે, મોલ ચણાવ જોરે લોલ, રસિયા બારસે બારીઓ, તેરસે જાળિયા રે લોલ. કેવો મહેલ ચણાવજો, 1200 બારી હોય, 1300 જાળિયા. લોક સાહિત્યમાં અતિશયોક્તિ એ એનું અનિવાર્ય એવો અંગ છે. તમે એનું લક્ષણ જ ગણી શકો કે અતિશયોક્તિ વગર આ પ્રજાને ચાલતું જ નથી. માડી હું તો 12 વર્ષે આવ્યો, 12 વર્ષે 99 ગણાયવા, 99 નીર ના આવ્યા. ભાઈને બેન મળે તો 12 વર્ષે મળે, 12 વર્ષે માથા ઓળિયા, 13મે વર્ષે તેલ નાખ્યા રે. આ અતિશયોક્તિ એટલા માટે છે કે તમે એની પીડાને પામો. 12 વર્ષથી માથું નથી ઓળ્યું એવું સાસરું મળ્યું છે, 13 વર્ષ તેલ નહીં નખાય એવું સાસરું મળ્યું છે. એટલે એની પીડા સુધી પહોંચવા માટે આ અતિશયોક્તિ હોય છે. એટલે અહીં આ અતિશયોક્તિ ભવ્ય મહેલ માટે છે. રસિયા બારસે બારીઓ ને તેરસે જાળિયા રે લો. કેવો ઘર, આટલું અદ્ભુત. રસિયા પાટણ શેરને પાદળ પારસ પીપળો રે લોલ, રસિયા તિયા તે બંધાવો, હાલર હિંચકો રે લો. ત્યાં હિંચકો બંધાવો, પાટણ શેરના પાદળ. રસિયા તિયા તે હિંચકીએ આપણ બેઉ જણા રે લો, રસિયા હિંચકડો તૂટ્યો ને આપણ બેઉ પડ્યા રે લોલ, રસિયા અમોને વાગ્યું પણ તમને ઘણી ખમારે લો, રસિયા કિયો તો પરણાવું નાગર બ્રાહ્મણી રે લોલ. હવે તમે જે કહો એ તમારા માટે સ્ત્રી લઈ આવું. રસિયા કિયો તો પર, કારણ કે હું તો તમારા માટે નકામી થઈ ગઈ છું. અમોને ઘણું વાગ્યું પણ તમને ઘણી ખમારે લો, રસિયા કિયો તો પરણાવું નાગર બ્રાહ્મણી રે લોલ, રસિયા કિયો તો પરણાવું ગામ ગરાસણી રે લોલ, રસિયા રસોઈની કરનારી નાગર બ્રાહ્મણી રે લોલ, રસિયા ચાકળે બેસનારી ગામ ગરાસણી રે. સ્ત્રીઓની પાછી આગવી લાક્ષણિકતા છે. બ્રાહ્મણ લઈ આવીશ તો સરસ રસોઈ જમાડશે, રજપૂતાણી લઈ આવીશ તો એ બેસી રહેશે કારણ કે એને નોકરો કામ કરે, ચાકરો કામ કરે એવી ટેવ હોય. અહીં તો વાણિયણને પરણાવી આપવાની વાત પણ છે. તમે જે કહો તેની સાથે પરણાવો, પણ મારા જેવી અપંગ સ્ત્રી પાછળ જિંદગી ન ગાળો તેવી વિનંતી કરે છે આ સ્ત્રી.
આપણને એક પ્રશ્ન પણ થાય કે સમાજ એટલો ઉદાર હશે કે નાગર વાણિયા રાજપૂત કોઈ પણ સ્ત્રી પરણવા તૈયાર થાય કે ખાલી આ કહેવાની વાત છે. લોકગીતોમાં સ્ત્રીના હૈયાના માત્ર સપનાઓ, ઉર્મિઓનો હિલ્લોળ, પીડા કે વેદના જ ઠલવાયા છે એવું નથી. અહીં તો જીવનના તમામ રસ, તીખા તુરા કડવા મીઠા બધા જ ભાવ આલેખાયા છે. સમાજના કુરિવાજો, સ્ત્રીનું શોષણ, એની પીડા પણ આલેખાય છે. સમાંતરે સ્ત્રીની ખમી ખાવાની, સહન કરવાની તાકાત પણ આલેખાય છે. કજોડાના સંસારને હળવાશથી આ સ્ત્રી ગાઈ નાખતી એવું ગીત નર્મદના નાગરમાં ગવાતા ગીતોનું જે સંપાદન છે એની અંદર મળે છે. કજોડા, નાની ઉંમરના પુરુષ સાથે પરણાવી દેતા, નાની ઉંમરની સ્ત્રી સાથે. બાળ લગ્નનું પ્રમાણ બહુ હતું એટલે કન્યા ઊંચી થઈ જાય, વર નીચો રહી જાય, વર ઊંચો થઈ જાય, કન્યા નીચી રહી જાય. આગળથી કશી ધારણા નહીં, પેટે ચાંદલા થતા. એટલે આ સ્ત્રી કે છે, કાચલીમાં કંકોડીને વાડકીમાં પાણી, નાનડીઓ વર નવરાવવા બેઠી, સમડી લઈ ગઈ તાણી, લાલ કેમ કરીએ. એટલો નાનો છે કે જાતે નવડાવવો પડે છે. મારે કર્મે રે કજોડું, લાલ કેમ કરીએ, મારે જગમાં રે વગોણું, લાલ કેમ કરીએ. સ્વાભાવિક છે કે આ સ્ત્રીને નાનડિયા પુરુષ સાથેનો સગપણ લોક દ્વારા પૂછાતું હશે. એટલે જવાબ શું છે? બધા પૂછે કે આ કોણ છે, આંગળીએ જે લીધેલો છે એ કોણ છે? એટલે કે છે, બાઈજીનો બેટડો. બાઈજી એટલે સાસુ. બાઈજીનો બેટડો અને નણદીનો વીરો, નાનો છે પણ કંથ, લાલ કેમ કરીએ. રોટલા ઘડો ત્યારે ચાનકડી માંગે, ધબ લઈને ઢીકો મારું, હૈડામાં સાલે, લાલ કેમ કરીએ. બાઈજીનો બેટડો ને નણદીનો વીરો, નાનો છે પણ કંથ, લાલ કેમ કરીએ. હવે વર છે, શું કરું? રોટલા ઘડું ત્યારે ચાનકી માંગે, ધબ લઈને ઢીકો મારું, પછી હૈડામાં સાલે. મારી તો દઉં પણ પછી પાછો છેલ્લે તો વર ને, લાલ કેમ કરીએ. કજોડામાં માત્ર નાની ઉંમરના અણસમજુ પતિ હોય અને દુઃખ હોય એવું નથી, મોટી ઉંમરના પુરુષ સાથે પરણવું પડ્યું હોય એની પીડા પણ અહીં ગવાય છે. માડી હું તો 16 વર્ષની નાર કે પરણ્યો 80 વર્ષનો રહેલો. માડી હું તો 16 વર્ષની નાર કે પરણ્યો 80 વર્ષનો લોલ, માડી મારે દાડમ જેવા દાંત, પરણ્યાના પડી ગયા રે લોલ. માડી મારે ઘમ ઘમ હાલવાના હેવા, કે પરણ્યો મારે ઠેકડા રે લોલ. મારે દાડમ જેવા દાંત કે પરણ્યાના પડી ગયા રે લોલ. માડી હું તો 16 વર્ષની નાર, પરણ્યો 80 વર્ષનો. તો આ આપણું સમાજ જીવન. મેં કહું ને કે સમાંતરે તમને સમાજ જીવન પણ મળશે. કેવો સમાજ હતો? જ્યાં બીજી સ્ત્રીને પરણવી બહુ જ સહેલી હતી, કજોડાના લગ્ન એ બહુ જ સામાન્ય હતું, નાની ઉંમર હોય, ક્યારેક મોટી ઉંમર પણ હોય, ક્યાંક પતિ વ્યસની હોય, વ્યસન હોય ને એની પણ સ્ત્રી ફરિયાદ કરે છે. મોટે ભાગે આ દક્ષિણ ગુજરાતનો હશે એવું લાગે છે. કોશ કોદાળીને પાવડો, પીટ્યો સડકે કામે જાય, સાંજ પડે તારે પાવલી લાવે, ભાંગ તમાકુ ખાય. આમ તો કાઠિયાવાડમાં પણ આવું જ છે. કોશ કોદાળીને પાવડો, પીટ્યો સડકે કામે જાય, સાંજ પડે ત્યારે પાવલી લાવે, ભાંગ તમાકુ ખાય. બાયુ જેને ભાયડો ભૂંડો, એને કૂવો ગોતવો ઊંડો. બાયુ જેને ભાયડો ભૂંડો, એને કૂવો ગોતવો ઊંડો. કારણ કે આવા ભાયડા સાથે જીવવું, જે બધું જ વ્યસનમાં નાખી દે, એના કરતા તો મરવું સારું એવું આ સ્ત્રી કે છે. જે ભવાયા ભજવાતા અને એની અંદર જે ગીતો ગવાતા એમાં પણ સ્ત્રીની ઘણી બધી ફરિયાદ આ રંગલીના મોઢે થતી હોય એવું તમને સંભળાશે.
સ્ત્રી માટે સૌથી મોટું દુઃખ કયું? બાળક ન હોવું તે, પતિ શોક લાવે તે, સાસુ દુઃખ આપે તે? આ સ્ત્રી કહેશે કે નહીં, સૌથી મોટું દુઃખ એ છે જેમાં પરણ્યો બોલે જ નહીં, વાત જ ન કરે, સામું જ ન જુએ. લગ્ન થયા પછી ક્યારેય પુરુષે પત્નીને બોલાવી જ ન હોય, એનાથી મોટું દુઃખ આ લોકગીતોમાં બીજું કોઈ નથી. સ્નેહાળ સ્ત્રી જાત ભાતની યુક્તિઓ દ્વારા પતિ બોલે એના માટેની કોશિશ કરે છે, એને જે કંઈ વસ્તુઓ આપે તે અધૂરી આપે, ન ચાલે બોલ્યા વગર એવું એ દરેક ક્રિયાથી કરે. ફરજિયાત બોલવું જ પડે એવા સંજોગો ઉભા કરે, અને છતાંય જો પતિ ન જ બોલે તો કેવું અશક્ય લાગતું કામ જાણે કર્યું હોય એવું આ સ્ત્રી કહે છે. મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યા, ડુંગરાઓને કોર્યા અને ઘર કર્યા, એટલે ઘર બાંધવા માટે. ઘર બાંધવું એટલે ઈંટ ચૂનાનું નહીં, પતિ સાથે રહી અને ભાવોનું લાગણીઓનું જે જગત રચાય છે એને ઘર બાંધવું કહેવાય. લોક સાહિત્ય નથી સમજાતું એનું કારણ આપણે એના દ્વારા જે ભાવ વ્યક્ત થાય છે એ પકડી નથી શકતા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો આ બના કર્યા રે કમાડ, સાઈબા અબોલા ભવ રહ્યા. મેં તો આ બના કર્યા રે કમાડ, અશક્ય તે બધું જ કર્યું, ડુંગર કોરીને ઘર કર્યા, આભના કર્યા રે કમાડ. ને હવે એની જુદી જુદી યુક્તિઓ જુઓ. મેં તો નાવણ દીધા ને કુંડી વિસરી, નાવા બેસાડ્યો પણ પાણી જ ના આપ્યું. નાવણ કરો મારી નણદીના વીર, સાઈબા અબોલા ભાવ રહ્યા. મેં તો ભોજન દીધા ને થાળી વિસરી, બેસાડ્યો પાટલે પણ જમવા જ ના આવ્યું. મેં તો મુખવાસ દીધા અને એલચી વિસરી, મેં તો પોઢણ દીધા અને ઢોલિયા વિસરી. પોઢણ કરો મારા નણદીના વીર, સાઈબા અબોલા ભવરે. પણ તોય પુરુષ માંગતો નથી, બોલતો નથી, મૂંગો જ રહેશે. પતિના અબોલાથી થાકીને આ સ્ત્રી સખીઓને કહી બેસે છે, ચાર ચાર મહિના ચોમાસું રે આવ્યું, પ્રભુજીના ઢોલિયા નેવે ઢળાવ્યા. ચાર મહિને ચોમાસાની અંદર સૌથી વધારે પાણી ક્યાંથી પડે? તો નેવા પરથી. નેવા એટલે તો ખબર છે ને, સૌથી વધારે પાણી નેવા પરથી પડે. અને ખાટલો ક્યાં ઢળાયો પતિનો? નેવાની નીચે. ચાર ચાર મહિના ચોમાસું રે આવ્યું, પ્રભુજીના ઢોલિયા નેવે ઢળાવ્યા. નેવે ઢળાવ્યા અને મેહુલા વરસાવ્યા, તોય મારો વાલોજી બોલ ના બોલ. નેવાના ધોરિયા પડ્યા પણ એ માટી બોલ્યો નહીં. નેવે ઢળાવ્યા અને મેહુલા વરસાવ્યા, તોય મારો વાલોજી બોલ ન બોલે. બોલ ન બોલે ને આંખ ન ખોલે, કો મારી સૈયરું આ દુઃખ કોને કહીએ. બોલે તો નહીં, આંખ ન ખોલે એટલે જોતો પણ નથી સામું, કયો મારી સૈરું. આનાથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે? મૈયરીએ જઈએ તો માતાને કહીએ, હૈયાની વાતડી તે બહેનીને કહીએ. બહેની મારી વાત હૈયામાં રાખે, પડોશણ જાણે તો ઝઘડો લગાવે. આ તો એવી વાત છે કે કોઈને કહેવાય પણ નહીં, બહુ તો બેનને કે માને, જે પોતાના સુધી રાખે. પણ બીજાને ખબર પડે તો જગ ને તો હસવાનું મળે કે બાઈનો વર સામો પણ નથી જોતો. એટલે કોઈને કહેવાય પણ નહીં અને સેવાય પણ નહીં એવું આ દુઃખ છે. ભવના અબોલા વેઠનારી સ્ત્રી પતિને મનાવવા લાખ કોશિશો કરે, સહેલીને ફરિયાદ પણ કરે, પણ છતાંય જો અબોલા ન તૂટે તો. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા રે કમાડ, મોરી સૈયરું અબોલા ભવ રહ્યા. બધું જ કરી છૂટી
પણ અબોલા તો આખી જિંદગીના રહ્યા. પણ આપણા સમાજે તો કાયમ દીકરીને ગમે તેવા અને ગમે તેટલા દુખો વેઠી લેવાની જ હંમેશા સલાહ આપી છે. આ પરિત્યક્તા નારી જેને પતિએ છોડી દીધેલી છે, હારી થાકી અને જો પિતાને સંદેશો મોકલાવે તો પિતા દીકરીની વેદનાને પારખ્યા વગર જ જવાબ આપે છે, દીકરી દુઃખ હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. દુઃખ વેઠવાનું, સુખ તો બધા વેઠે, પણ દુઃખ વેઠે તે દીકરી. દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ. પણ મુશ્કેલીઓથી પીડાઓથી વાજ આવી ગયેલી દીકરી જવાબ પાપ છે. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદા કુંવરે હોય તો તાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય. કુવાનો તાગ હોય, તાગ એટલે છેડો, સમુદ્ર ને થોડો હોય. એટલે આ દુઃખ એવા છે જેને જેનો કોઈ અંત ન દેખાતો હોય એવા આ દુઃખ છે. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય, એટલે ડુંગર જેવા દુઃખ છે, કેમ ના પૂરા થાય. દાદા કુંવરે હોય તો તાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઢાંઢો એટલે બળદ. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણ્યો વેચો કેમ જાય, એને તો વેચવાય ના કઢાય. અને હવે અંતિમ પંક્તિ તમને સારી નાખે દીકરીની પીડાનો જાણે કે આર્તનાદ હોય. દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કર્મ વાંચ્યા કેમ જાય. ફરી એકવાર એની પીડા કેવી ક્રમિક રીતે વધતી જાય. દાદા ખેતર હોય તો ખેડીએ, તમે તો સહન કરવાનું કહ્યું, પણ કેમનું સહન કરવું. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય. દાદા કુવો હોય તો તાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય. દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલો પરણ્યો વેચો કેમ જાય. દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલા કર્મ વાંચ્યા કેમ જાય. આ તો કર્મે લખ્યું છે, જીવીશ ત્યાં સુધી આવા જ અબોલા રહેવાના છે. અને તોય તમે કહો છો કે દુઃખ દીકરી સુખ તો બધા વેઠે, દુઃખ વેઠવાના. પીડા કેવી કારમી હશે એ આ સ્ત્રીના ચિત્કારમાં આપણે પામી શકીએ છીએ. વળી આ જે સમયગાળો છે, જે સામંતશાહી સમય છે, એની અંદર દીકરીના માથે કેવા કેવા પ્રકારના દુઃખ આવતા, કજવડું હોય. જો આ દીકરીના દુઃખની સાથે સમાંતરે તમારી સામે કુટુંબ અને સમાજનું ચિત્ર આલેખાતું જાય છે, એટલે આ બે જવાબ હું અલગથી ભણાવવાની નથી, તમારે બે જવાબ જાતે તૈયાર કરવાના છે. એક નારીની છબીનો અને બીજો કુટુંબ અને સમાજ કેવી રીતે પડઘાય છે. દ્રષ્ટાંતો આપતા જવાના અને વાત કરતી જવાની. કેવા કેવા દુઃખ છે, કજોડું હોય, પરણ્યો નઠારો હોય, નમાલો હોય, શોકનું સલાડ હોય, સાસુ નઠારી હોય, નણંદ ચાડિયણ એટલે ચાડી ખાઈ જાય તેવી હોય, ભાભી કભારજા પેલી કહે છે ને, ઠાલા કુવા ઠેકતા જાજો, ભર્યા કુવામાં બુડી મરજો, આવું કેનારી ભાભી હોય. આ તમામ પ્રકારની પીડાઓને આ સ્ત્રીઓએ વેઠી છે એટલે ગાઈ છે, એમને હવામાંથી નથી ગાય. આ રીતે કદાચ એવું બને કે એમના હૈયા ઠલવાઈને હળવા થયા હોય. વાગડના વેરાન પ્રદેશમાં પરણાવેલી દીકરીની પીડા તો જુઓ. દીએ દળાવે મને રાતલડી કંતાવે રે સઈ, પાછલી પરોડના પાણીડા મોકલે રે. દાદા હો દીકરી, દાદા હો દીકરી. સાસુ કે છે, ઓશી કે ઈંડોણી વહુ, ઈંડોણી એટલે જેના પર બેડું રે, પાંગતે સિંચણીઓ રે, ખાટલાની પાંગત.
સામે ના ઓરડીએ વહુ તમારું બેડ જોડે ઘડો બોડે નહીં સિંચણીઓ એટલા ઊંડા છે કે સિંચણી પહોંચતું નથી. સવારની ગયેલી સાંજ પડી ગઈ, ઉગીને આથમ્યો કુવા કાંઠડે. હવે આ સ્ત્રી કંટાળી છે, ઘરે જશે, ઘરના કામ બાકી હશે, અત્યાર સુધી ક્યાં હતી એવા પ્રશ્નો હશે. એટલે આ સ્ત્રી કહે છે, ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજો રે સઈ, દાદાને કે જોરે દીકરી કુએ પડે રે દાદા હો દીકરી. આવી કેટલી દીકરીઓ હશે એ સમયે જેણે છેલ્લો વિસામો કાં તો કૂવામાં અને કાં તો ઝેરમાં શોધ્યો હશે, કે પછી વહુએ વગવાયો મોટા ખોરડાની જેમ એક અક્ષર બોલ્યા વગર પરણ્યાએ ધરેલો ઝેરનો વાડકો મોડે માંડી ઘરચોળાની સોડ તાણી અને એ નીકળી ગઈ હશે. દાંપત્ય જીવનમાં કોઈ પ્રશ્ન નથી, પણ કુટુંબીઓની ઈચ્છા સામે અવાજ ઉઠાવવો એ આ કુટુંબમાં શક્ય નહોતું. એટલે સમાજ અને કુટુંબ કેવા હતા એનું આ ચિત્ર. પતિ પણ લાચાર છે. સોનલા વાટકડી અમલ ઘોળિયારેલો પિયો ગોરી નકર હું પી જાવ રેયા કવળા સાસરિયા માં જીવ ભોરેલો ઘટક દેતા ગોરાંધે પી ગયા રેલો ઘર ચોળાની તાણી લાંબી સોડ જોવા વહુએ વગોવા મોટા ખોરડા રેલો. પતિ મૃત્યુ નહોતો ઈચ્છતો, પત્ની એ તો ચાહતો તો એને, પણ બોલી ન શકાય. સંયુક્ત કુટુંબમાં પતિ મા બાપની સામે અવાજ ન ઉઠાવી શકે, આ આપણું કુટુંબ જીવન હતું. મનની પીડાને સ્મશાનેથી પાછા આવીને આ પુરુષ આ રીતે ઠાલવે છે, જેની અંદર મા પરનો ગુસ્સો પણ છે, આક્રોશ પણ છે, પત્ની પ્રત્યેનો પ્રેમ પણ છે. વાળી જાળીને જીવડો ઘેરાયો રેલો હવે મળી મંદિરે મોકળાશ રેયા ભવનો ઓશિયાળો માડી હું રહ્યો રેલો. તને નડનારી જતી રહી, મંદિર એટલે ઘર, ઘરમાં હવે તારે જોઈએ એવી મોકળાશ છે, પણ મેં ગુમાયું ભવનો ઓશિયાળો માડી હું રહ્યો રેલો. ક્યાંક કોઈક પત્ની અણગમતી છે, ક્યાંક કોઈક પાતળી પરમાર, પતિના વિરહમાં એક પણ વાર સાજ શણગાર કર્યા વગર ગોજારણ સાસુના હાથે કમોતે મરે છે. બાર બાર વર્ષ પછી આવેલો પતિ પત્નીના બાચકામાં શું જોવે છે તો કોરી ટીલડી અને કોરી બાંધણી એટલે કે ચુંદડી. પોતાના વિરહમાં સ્ત્રીએ શણગાર સજા જ નથી. આ જોઈને પતિની છાતી ફાટી જાય છે દુઃખથી. આ વિજોગણ નારીએ પતિની રાહમાં આ સાજ શણગારને હાથ સુદ્ધા નથી અડાયો. પોતાની પીડાની ચીસને પતિ જાડેજી માને સંબોધીને આ રીતે વ્યક્ત કરે છે. પહેલા તો માડી હું તો બાર બાર વર્ષે આવે, પણ પછી જ્યારે ખાતરી થાય છે કે પોતાની પાતળી પરમાર હવે જીવતી નથી, માએ એને મારી નાખી છે, ત્યારે જે પીડાનો પીડાની જે ચીસ છે એ આ રીતે પ્રગટ થાય છે. માડી એના બચી કામા કોરી એક ચુંદડી, એની ચુંદડી દેખીને બાઓ થાઉ રે ગોઝારણ ના ભાઈ.
बच्ची काम कोरी एक टीलेडी एनी टीलेडी देखीने तर शुड़तानो रे गोजारण मां मोलूम आमो तेवे पहली पंक्ति महतो माड़ी हूं तो बार बार वर है आवियो माड़ी में नो दिठी मारी पातलड़ी पर मार रे जाड़े जी मोलूम दीवड़ो शगरे बड़े मोल मेल मेड़ी जेवो मुकीने गयेलो एवो ज दीवो हजु बड़े छे पण पछी जरे खबर पड़े छे माए शू कर्यु छे त्यारे जाड़े जी मां गोजारण मां गोजारण एटले हत्यारण आ बाते वेड़िया सपनाओ वेड़ी नाख्या जे पत्नी नी जे पत्नी मारी बार बार वरसती राह जोती हती एने ते मारी नाखी एटले हत्यारण मां एवुं संबोधन आवे पत्नी गुमावानी पीड़ा आ गोजारण मां अने मोयलू मां आ बाते वेड़िया ए बेव जे बदलाई गया संबोधन एनाथी प्रगट સ્ત્રીનો ઘર કુટુંબમાં માત્ર કામ કરનાર વ્યક્તિ તરીકે જ મહત્વ એનું બીજું કોઈ મહત્વ નહીં વ્યક્તિ તરીકે એની કોઈ ગણના જ નહીં તો જ એ આવું ગીત ગાઈ દે મારા વગડા મારા વાડામાં ગલવાવ્યો રે ઉગડ્યા રાતા ફૂલ મારા વાલ્લા આ એકદમ ઝડપે ત્વરિત ગવાતું ગીત છે દ્રુત આગળનું વિલંબિત હતું લઈ આ દ્રુતમાં છે મારા વાડા મગલ વાવ્યો રે ઉગડ્યા રાતા ફૂલ મારા વાલ્લા એક જ ફૂલ મેં ચૂંટ્યું રે કરડ્યો કાળો નાગ મારા વાલ્લા ફળીએ આવી ત્યાં ફેર ચડ્યા રે પડ્યા ભફો ભફ મારા વાલ્લા હવે આ તો સ્ત્રીએ કહ્યું મારા વાડા મગલ વાવ્યો રે ઉગડ્યા રાતા ફૂલ મારા વાલ્લા એક જ ફૂલ મેં ચૂંટ્યું રે કરડ્યો કાળો નાગ મારા વાલ્લા ફળીએ આવી ત્યાં ફેર ચડ્યા રે પડ્યા ભફો ભફ મારા વાલ હવે ઘરના લોકો શું કે છે આને પડેલી જોઈ ઘૂંઘટાની કાઢનાર મુઈ મારા વાલા પાણીની ભરનારી મુઈ મારા વાલા રાંધણાની રાંધનાર મુઈ મારા વાલા વાસણની ઘસનાર મુઈ મારા વાલા વાસીદાની વાળનારી મુઈ મારા વાલા આ સ્ત્રી સાથે જાણે કે આ બધા ઘરના કામ સિવાય આ કુટુંબને કઈ સંબંધ ન હોય એવું લાગે તો સમાજ આવો ક્રૂર પણ હતો કારણ કે બીજી સ્ત્રી મળવી અથવા લાવવી એ બહુ સહેલું હતું એટલા માટે સ્ત્રી એટલે માત્ર કામ કરનાર યંત્ર અને બીજું કશું જ નહીં આ સ્ત્રીની છબીની પણ વાત છે કુટુંબ જીવન કેવું આકરું હશે અને સમાજના જે સ્ટ્રક્ચર જે સંરચના છે એ આવી છે આપણને એક પ્રશ્ન થાય આ વહુ કાયમ વેઠતી જ હશે લોક વાર્તાઓમાં તો મેં તમને એવી વાર્તાઓ મોકલી છે સાસુને હંફાવતી વહુ વારંવાર મળે છે થોડી ઘણી વહુ એવી હશે ને જે સાસુને પાઠ ભણાવતી હોય હા સ્ત્રીઓએ એના ગીત ઓછા ગાયા હશે પણ હશે તો ખરી એની વાત આવતા અઠવાડિયે